सदानन्दं भवतिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयदीश हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री गणश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुणान स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू छप्पन एमा छेल्ले एम कथा लखे छे के मैं जे आ कथाओ लखी छे बधाय परोक्षना भक्तो छे एने कोई ने प्रगट भगवान मळ्या नहोता तो पण ए लोकोए आवी हिम्मत राखीने भगवाननी परीक्षामां बधाय पास थया एटले करोड़ो वखत एने धन्यवाद छे। निष्कुळान स्वामी कहे छे के जेने भगवानने राजी करवा होय एने पोताना शरीर अने मननी तानने छोड़ीने भगवाननी इच्छामां जीववुं जोईए। स्वामी कहे छे खाटी छास अमृतने छोड़ीने पीवी न जोईए। जगतना सुख जोईने ज्यां सुधी लोभाय छे त्यां सुधी स्वामीनो कहेवानो तात्पर्य ए छे के आपणने प्रगट भगवान मळवा छतां पण आपणने कोई प्रकारनो फायदो नथी। कारण के आवा मोटा महाराज मळ्या पछी महाराजने छोड़ीने बीजी वस्तुमां लोभाय एनो सीधो अर्थ ए थाय के एने भगवाननी किंमत ए समझ्यो नथी। एक ज वखत अमेरिका पहुंचो अने $100 नी नोट हाथ में आवी अठवाडिया पछी तो रुपियानी 500 नोट खिस्सा में पड़ी होय तो पण $100 जेवी एने साचवा प्रयत्न थाशे नहीं। कारण के खबर छे के $100 नी किंमत शू छे। एम भगवान आपणने मळ्या छे અને જો આપણને બીજે પ્રીતિ રહે છે તો એનો સીધો જ અર્થ એ થાય છે કે ભગવાનની કિંમત આપણે યથાર્થ હજુ સમજ્યા નથી। આપણને જેટલા આપણા દેહની કિંમત છે, દેહના સંબંધીની કિંમત છે, જેટલી જગતના વ્યવહારની કિંમત છે, જેટલી ધનની કિંમત છે, જેટલી સ્ત્રીની કિંમત છે, એટલી કિંમત આપણે મહારાજની નથી સમજ્યા, સીધો એનો અર્થ એ થાય છે। આગળ સ્વામી પદ 14 છે એની અંદર સાચા ભક્ત કેવા હોય, સાચા સંત જે આગળ લક્ષણ કીધા એ સંત છે કે ભક્ત છે એને ઓળખી લેવા જોઈએ એવું સ્વામીનો કહેવાનો તાત્પર્ય એ પદ દરમિયાન લાગે છે। આપણે વાંચીએ અને થોડુંક સમજવા પ્રયત્ન કરીએ। પદ 14 સાચા ભક્તની રીત સર્વે સાચી સહી સાચા સર્વે આચરણએ ન ખાતા પીતા સૂતા
જાગતા જાણીએ ઉપદેશ રૂપ અનુપતે ના સાચા ભક્ત નિરીત સર્વે સાચી સહી સાચા સર્વે આચરણ એના નિષ્કુળન સ્વામી કહે છે સાચા જે ભગવાનના ભક્ત છે એની રીત સાચી છે એનું આચરણ સર્વે સત્ય હોય એ ખાતા હોય પીતા હોય સૂતા હોય જાગતા હોય એ બધું જોઈને કોઈકને એમાંથી ઉપદેશ મળે સાચા ભક્તને જ્યારે આપણે ઓળખી લીધા કે આ ભગવાનના પાકા ભક્ત છે પછી એના જીવનને જોઈ જોઈને એમાંથી ઉપદેશને ગ્રહણ કરવો જોઈએ ભગવાનના જેટલા સાચા સંતો ભક્તો હોય છે એ બધા મોઢાથી ઉપદેશ જ આપતા હોય એવું નથી હોતું ઘણી વખત એનું જીવન છે એ ઉપદેશાત્મક હોય એના જીવનને જોઈ જોઈને આપણા જીવનને આપણે કંડારવું પડે એના જીવનના દર્શન કરીને આપણે એને પોતાના હૃદયની અંદર એક આપણા જીવનના ઘડવૈયા સદગુરુ માની એના જીવનમાંથી એ ગુણને ગ્રહણ કરી એમના એ ઉપદેશને ગ્રહણ કરવો જોઈએ એક આપણે એવા છીએ કે આપણી સામે થાળી આવી અને તરત જ આપણે થાળીમાં હાથ નાખ્યો પણ ભગવાનના એક ભગત એવા છે થાળી આવી માનસે પૂજા કરી બધાને જય સ્વામિનારાયણ કીધા એક કડી બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં ઠાકોરજી જમાડે છે હવે એવો એક ભગત આપણી પંક્તિમાં બેઠા છે આપણે વાતો કરતાં કરતાં માનસી કર્યા વિના થાળી આવીને સીધી જમાડીએ છીએ ઓલા ભગત માનસી કરીને બધાને જે સ્મરણ કહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં જમાડે છે તો એ ભગતનું આચરણ જોઈને એમાંથી ઉપદેશને ગ્રહણ કરવો જોઈએ મોટે ભાગે આપણી આધ્યાત્મિક ઉન્નતિ નહીં થવાનું જો મોટામાં મોટું કારણ હોય તો આપણે ઉપદેશ ઘણો સાંભળીએ છીએ ઉપદેશ ઘણો કરીએ છીએ ઉપદેશ કરવામાં અને ઉપદેશ સાંભળવામાં બંનેમાં આપણે લગભગ હવે વ્યસની થઈ ગયા છે વ્યસન થઈ ગયું છે આપણને સમજાને ઉપદેશ સાંભળવાનું વ્યસન થઈ ગયું છે કથા 5 મિનિટ લેટ હોય તો હાલતું નથી એટલે આપણને એ સહજ થઈ ગયું છે સારી વાત છે સારી વાતો સાંભળવાથી જીવન સારું થાય પરંતુ આપણે એક વાતને જો ભૂલી ગયા હોઈએ કે આપણી આજુબાજુની અંદર રોજ વસતા ભગવાનના ભક્તો એની અંદર આપણા કરતાં પડેલી સારી સારી જે રીત ભાતો બેસવું ઉઠવું બોલવું ચાલવું હસવું એવું જો એમાંથી આપણે ઉપદેશરૂપ ગ્રહણ ના કરીએ તો ઉપદેશની વાત હજારો વખત સાંભળેલી હોય તો એ કરોડો વર્ષો પછી કામ લાગે પણ ઉપદેશ સાંભળતા હોઈએ અને કોઈકના આચરણમાંથી ઉપદેશને લેતા હોઈએ બે કામ જો એકસાથે થઈ જાય તો જબરજસ્ત કામ થઈ જાય તરત જ આપણા જીવનની અંદર એ વસ્તુ ચરિતાર્થ થઈ જાય એની માટે આપણે મહેનત ના કરવી પડે જીવનથી જીવન ઘડાય છે આ વસ્તુને બહુ પાકી યાદ રાખવી જીવનથી જીવન ઘડાય છે જીવન કેમ જીવવું એના ઉપદેશ કરતાં પણ કોઈકને તમે એવું જીવન જીવતા જોવો અને એ પ્રકારનો આપણે પ્રયત્ન કરીએ તો 100% આપણે જીવનમાં એ વાતને કેળવી શકીએ ત્યાગાશ્રમીએ ત્યાગાશ્રમની અંદર રહેલા એવા ભગવાનના સંતો ભક્તો જે ત્યાગાશ્રમી હોય કે જેના જીવનથી આપણા જીવનને આપણે ઘડી શકીએ જેના આચરણને આપણે આચરી શકીએ એને જોવા જોઈએ અને ગૃહસ્થાશ્રમના ભક્તોએ ગૃહસ્થાશ્રમના જીવનને જોવા જોઈએ અને જોઈ જોઈને એનું ઘડતર કરવું જોઈએ
ખાતા પીતા સૂતા જાગતા જે સાચો ભગત હોય ને એની બધી રીત એવી હોય, એનું આચરણ એવું હોય કે એને કોઈ જોવે તો એ ઉપદેશરૂપ બીજા માટે બની જાય. બીજી વાત આમાંથી એ છે, આપણું જીવન એવું હોવું જોઈએ જે બીજાને કંઈક આપી શકે, બીજાનું હોય અને લૂંટી ના લે. કોઈ ભગવાનનો ભક્ત સારા માર્ગે ચાલતો હોય અને હજુ એની શરૂઆત હોય તો આપણું આચરણ જોઈને પાછો પડી જાય, એવું આપણું આચરણ ન જોઈએ. આપણા આચરણથી કોઈ ચડી શકવો જોઈએ, આપણને જોઈને કોઈક એની જગ્યાએ રહીને મજબૂત થઈ શકવો જોઈએ. પણ આપણું જીવન એવું આપણે રાખ્યું હોય એને જોઈને કોકનું બળ તૂટી જાય, એવું આપણું જીવન ના જોઈએ. બે વર્ષથી સત્સંગમાં આવ્યો હોય એ ચા ના પીતો હોય, અને 20 વર્ષથી સત્સંગમાં પડ્યો હોય એ 3 ટાઈમ ચા પીતો હોય, તો ઓલો 2 વર્ષથી આવ્યો છે એને નિયમ લીધો છે ચા નહીં પીવું. એ પીતો તો આખી જિંદગી, સત્સંગ થયો ત્યારથી એને નિયમ લીધો ચા કોફી નહીં પીવું. અને ઓલો 20-25 વર્ષથી આખા મોટા ને મોટા કપ કડક કરીને પી જતો હોય, હવે 20 વર્ષ વાળો ભેગો થાય ઓલા 2 વર્ષ વાળાને, તે એ જોયે કે ઓહો આ 20 વર્ષના સત્સંગી ચા પીવો તમે, અમને તો સંતોએ છોડાવી દીધી. ભાઈ મને ઘણું કીધું પણ આપણાથી છૂટે એવી ના હોય તો ભગવાને ક્યાં એવું કીધું ધામમાં નહીં લઈ જવું ચા પીશે એને. તો ઓલા 2 વર્ષ વાળાનું બળ તૂટી જાય. જો 6 મહિના આવવાની ભેગા રહે ને તો 2 વર્ષ વાળાનું બળ તૂટી જાય. અને તમે જીવનમાં બરાબર માર્કિંગ કરજો કે તમે જે વસ્તુમાં બળિયા થયા હો એમાંથી તમારું બળ જો તૂટ્યું હશે ને તો ક્યારે તૂટ્યું હશે, જે કાચો એવો મળી ગયો હશે ને કોક, એના જીવનને વર્તનને એના સંગ કરવાથી થોડાક મહિનાઓ થોડાક દિવસો એના ભેગા રહેવાથી તમારા બળને તૂટી જાય. પણ કોઈક બળિયો હોય એની ભેગા રહ્યા હોય તો ના થાય. એટલે આમાંથી 2 વસ્તુ ગ્રહણ કરવાની છે. એક તો સાચા ભક્ત થવા માટે આપણે ખરેખર પ્રયત્ન કરીએ, આપણા જીવનને આચરણને આપણે એવું રાખીએ કે જેના કારણે કોઈ ભગવાનના માર્ગે હાલતો હોય ને તો પાછો ના પડે. અને બીજી વાત એ છે કે સાચા સંત અને ભક્તને ઓળખીએ, એની ક્રિયાઓ ઉપરથી, એના આચરણ ઉપરથી, એના વર્તન ઉપરથી ઓળખીએ કે આવું સામાન્યમાં ન હોય, આ તો ભગવાનના બહુ મોટા ભક્ત હોય તો જ આવી રીત એમાં હોય. સંગ છે બહુ મોટું કામ કરે છે, માટે સાચાને ઓળખવા. હાલતા ચાલતા જોતા માય જોવું ખરું, લેતા દેતા બોલતા માં કડી લઈએ, જાતા આવતા પાસવાસ વસતા કેમ ન કડાય એહ કહો તૈયે. સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચા સર્વે આચરણેના. નિષ્કુળન સ્વામી કહે છે, હાલતા ચાલતા જોતા માય જોવું ખરું, લેતા દેતા બોલતામાં કડી લઈએ. સાચાને ઓળખી લેવા એવું કહે છે. પણ સાચા ઓળખાય ક્યારે ખબર છે? મુમુક્ષુતાની બુદ્ધિ હોય ને તો ઓળખાય. ડાપણવાળી બુદ્ધિ હોય, તર્કવાળી બુદ્ધિ હોય, ઓવરફ્લો બુદ્ધિ હોય, સમજ્યા ને, પેલા ડેમમાં જેમ ઓવરફ્લો પાણી થાય ને એમ ઘણાની બુદ્ધિ ઓવરફ્લો હોય. એટલે ઓવરફ્લો બુદ્ધિવાળાનું કામ નથી. ઓવરફ્લો ડાપણ પડ્યું હોય, ડાપણ જરૂરી છે કલ્યાણના માર્ગમાં, ડાપણ જરૂરી છે, પણ ઓવરફ્લો ડાપણ જેને દોર ડાપણ કહેવાય એવું હોય તો સાચા સંત ભક્ત ન કળાય, ના કળાય. પહેલાં તો જીવમાં મુમુક્ષુતા 100% જોઈએ. મારે આત્યંતિક કલ્યાણ સિવાયની બીજી કોઈ જ ઈચ્છા નથી. મારે આ છેલ્લો જન્મ કરવો છે એવી શુદ્ધ ભાવના જોઈએ. એ શુદ્ધ ભાવના થયા પછી એવા સંત અને ભક્તના જીવન દ્વારા મારા જીવનને મારે ઘડવું છે એવી સંપૂર્ણ ખેવના જોઈએ. એવાને મારે ગોતવા છે એ પ્રકારની ઈચ્છા જોઈએ. અને એ પ્રકારની ઈચ્છા કર્યા પછી કંઈક ડોક્યું કરે ને તો કોક મળે,
પણ તર્ક વિતર્કને પોતાની માન્યતાને પોતે નક્કી કરી દીધું હોય કે આવું સ્વરૂપને એમ નક્કી કરી નીકળે તો કોઈ મળે ના મળે. વર્ષો પહેલા ઉપરથી છૂટે, મળેલો છૂટી જાય, મળ્યો હોય ને તોય છૂટી જાય. વર્ષો પહેલાં એક હરિભગત, મેં કીધું ભગત તિલક ચાંદલો કરો ને, તિલક ચાંદલો સત્સંગના આગેવાન છો ને તિલક ચાંદલો ન કરો, આવું કેવું? ઘણા વર્ષો થઈ ગયા, 17, 18, 20 વર્ષ થઈ ગયા છે. મને કે તિલક ચાંદલો સ્વામી કરે તો જ સત્સંગી. મેં કીધું હું એવું નથી કહેતો, પણ આ તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, તો મહારાજની આજ્ઞા પ્રમાણે કરવો જોઈએ. તમને એલર્જી ના હોય કંકુની ચંદનની, તમારે કંઈક રોજીરોટીનો પ્રોબ્લેમ ના થતો હોય, દેશકાળ તમારા કંઈક ખરાબ ના થઈ જતા હોય એને લઈને, તો કે એવું તો દેશકાળ શું ખરાબ થાય આવે, મારે તો બિઝનેસો છે બધે. તો મેં કીધું તિલક ચાંદલો કરો ને સત્સંગની અંદર, આગેવાન તો તમે ગણાવો છો, આગેવાન જ તિલક ચાંદલો ના કરે તમે? મેં કીધું કોઈની બાજુમાં આગેવાન તરીકે ઊભા હોય ને ફોટો લે ને તો અમારા જેવાને શરમ આવે કે આગેવાન છે સત્સંગનો, એક તો અમને આર પહેરાવવા આવ્યા હો અને કપાળમાં તિલક ચાંદલો હોય નહીં, તમારી ભેગા અમારો ફોટો પડે ને તો અમારી લાજ જાય કે આ સત્સંગનો આવો આગેવાન. એટલે પછી મને કે તિલક ચાંદલો કપાળમાં કરે તો જ સત્સંગી, એવું કોને કીધું? આગેવાન તો પછી આર્ગ્યુમેન્ટ વાળો જ હોય ને, આગેવાન એટલે આર્ગ્યુમેન્ટ, આગેવાનનો સીધો અર્થ થાય આર્ગ્યુમેન્ટ, જેટલો વધારે આગેવાન એટલો આર્ગ્યુમેન્ટ જાજો. કોઈ પણ ક્ષેત્રમાં, દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં જેટલો આગેવાની ઓછી એટલા આર્ગ્યુમેન્ટ એના ઓછા હોય. એટલે પૂછ્યું સત્સંગની અંદર જે ભગવાનના ભક્ત સેવાકીય આગેવાની કરતા હોય એની વાત નથી, એ વાત આખી નોખી છે. ભગવાનના જે ભગત જ હોય ને, ભગવાનને વિશે જે હેતવાળા છે એની વાત જ નથી. આ તો એવું છે કે દુનિયાનો વહીવટ કરતા હતા, હવે ન્યા વહીવટ પત્યો તો સત્સંગનો વહીવટ કરવા બેઠા હોય એવાની વાત થાય છે. તો મને કે આત્મા સાચો કે દેહ સાચો, આપણે એને પૂછીએ કે આપણું ઇન્ટરવ્યૂ લઈ લે. મેં કીધું ભાઈ આત્મા સાચો દેહ ખોટો, તો કે 100% કહો છો? મેં કીધું 100%. તો કે જે કાંઈ કરવાનું એ કોને અર્થે કરવાનું? મેં કીધું આત્માને અર્થે કરવાનું, દેહને અર્થે કાંઈ નહીં ને? મેં કીધું ના, દેહને અર્થે કાંઈ નહીં. તો મેં તિલક ચાંદલો મારા આત્મા પર કર્યો છે કે તમે જોઈ શકો તો જોઈ લો. મેં કીધું હજુ મારી સ્થિતિ એવી નથી થઈ, મારી તો આ જન્મે એવી સ્થિતિ થાય એવી નથી કે હું તમારા આત્મા પર તિલક ચાંદલો જોઈ શકું. પણ મેં કીધું ક્યારેક જો થશે, અને તમે તો આત્મા પર તિલક ચાંદલો આટલી આત્મદ્રષ્ટિવાળા હોય એટલે આ જન્મે સીધા ધામમાં જ જવાના, પણ ફરી જો કદાચ ભેગા થવાય તો, મેં કીધું આપણે, હું જોવા પ્રયત્ન કરીશ, ત્યાં સુધી મારે સાધના કરવી પડશે તમારા આત્મા ઉપર તિલક ચાંદલો જોવા. પછી એટલી વાત પતી એટલે મેં કીધું કે કોઈ તમને ગુરુ કર્યા હોત ને તમે, તો તમને 100% એ શીખવાડત. આમાં તમારા કોઈ ગુરુ નથી ને, તમે બધાના ગુરુ થઈને ફરો છો, તમે કોઈને ગુરુ કર્યા નથી. મેં કીધું આપણે ગમે એટલા બળિયા હોય ને તો એક સદગુરુ રાખવા જોઈએ, એવું નીલકંઠ ભટ્ટનું ચરિત્ર આપણને શીખવાડે છે. એટલે એ ભાઈ મને કે હું ગુરુની શોધમાં જ છું, અને અત્યારે મેં હાલની તારીખમાં ગોપાળાનંદ સ્વામીને ગુરુ કર્યા છે. અત્યારે હું ગોપાળાનંદ સ્વામીને ગુરુ માનું છું, અને હું ગોપાળાનંદ સ્વામી જેવા ગુરુને ગોતવા માટેના પ્રયત્નમાં છું. મેં કીધું બહુ સારી વાત છે, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સદગુરુ જેવા સદગુરુ તમે ખોળો છો એટલે બહુ સારી વાત છે. પણ મેં કીધું તમે કેવી રીતે નક્કી કરશો કે આ ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુ છે? તમે એમાં કયું લક્ષણ જોશો તો તમને એવું થશે કે આ ગોપાળાનંદ સ્વામી જેવા છે? મને કે એમાં હું સીધો જ છે, ગોપાળાનંદ સ્વામીએ ગ્રહણ રોક્યું એવું કોઈ પણ મને એમ કે આ કલ્યાણકારી છે અને આ ગોપાળાનંદ સ્વામી જેવો છે કે આવા છે, એટલે હું સીધો જઈને કહું કે ચાલો સ્વામી આ તમે કર દો એટલે હું તમને ગુરુ કરું. વાંધો નહીં, આખી જિંદગી લાકડામાં જતા સુધી ગોતો, તો મળે તો પછી મને કહેજો. મન કે એનો અર્થ એવો થયો ને કે એવા સાધુ છે જ નહીં, એટલે તો મેં કે આ ગોપાળાનંદ સ્વામીને અહીંયા આગળ જો આમ મારા ઘરમાં મૂર્તિ રાખું જ છું, ગોપાળાનંદ સ્વામીનો ફોટો રાખું જ છું ને એમની રોજ પૂજા કરી લઉં છું. ગોપાળાનંદ સ્વામી માનસી પૂજા કરો તમે?
પછી મેં આગળ પ્રશ્ન પૂછ્યો, માનસી કરો છો? તો કે ના. એ કેવી હોય? કે મેં કીધું એ તો એવી હોય. તો કે એવી એટલે? મેં કીધું એ એવી હોય, ગોપાળન સ્વામી પૂછજો ને તમે, ગોપાળન સ્વામી બેસે છે ને તમારા ઘરમાં, એને પૂછજો, એમને પૂછજો તમે કે માનસી પૂજા કેવી હોય સ્વામી, ગુરુને જ પૂછવું પડે ને. એટલે મેં પૂછજો, વચનાવદ વાંચો છો? તો કે ના ના, વચનાવદ નામ સાંભળ્યું છે કે ક્યારેક સત્સંગમાં 15 દિવસે વંચાતું હોય છે. તો મેં કીધું તમે વાંચ્યું નથી આખું? તો કે ના. તો મેં કહ્યું વચનામૃત સ્વામી પાસે બેસીને અહીં આગળ સમજો, સમજે ને. મેં કીધું સાચી વાત કહી દઉં તમને? તો કે આ સાચી વાત એ છે, તમે તમારા અહમના બ્રહ્મમાં ભમો છો, તમને સત્સંગની રીતની ખબર નથી. ગોપાળાનંદ સ્વામીનો ફોટો ઘરમાં રાખ્યો બહુ સારી વાત છે, એને રોજ ચાંદલો કરો છો બહુ સારી વાત છે, પણ શ્રીજી મહારાજ વારે વારે એક જ વાત ઉપર વજન મૂકે છે, જેવો પરોક્ષ સંતને વિશે પ્રતીતિ, એવી પ્રત્યક્ષને વિશે પ્રતીતિ આવે તો મોક્ષનો મુદ્દો હાથ આવે. ગોપાળાનંદ સ્વામી સત્પુરુષ છે, પ્રગટ જ છે, સ્વામી પરોક્ષ નથી, સ્વામી સમર્થ છે, પરંતુ પાત્રની પાત્રતા એટલી ન હોય કે સ્વામી પોતાનું પ્રગટપણું એને અનુભવડાવી શકે. શ્રીજી મહારાજ પ્રગટ છે, પણ પાત્રની પાત્રતા એટલી ન હોય કે એને પ્રગટપણું અનુભવડાવી શકે. એટલા માટે પ્રત્યક્ષ પૃથ્વી પર વિચરણ કરતા હોય એનો તો અનુભવ થાય જ, પાત્ર ને થાય ને કુપાત્ર ને થાય. મેં કીધું કે આ તમારો ભ્રમ કાઢો, ગોપાળાનંદ સ્વામીનું લક્ષણ શાસ્ત્રમાં 64 લક્ષણ હરિગીતામાં ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને કીધા છે, એમાં એક જગ્યાએ 64 લક્ષણમાં એવું નથી કે ગ્રહણ રોકે કે ચમત્કાર બતાવે તો મોટા પુરુષ. શ્રીમદ ભાગવતના 30 લક્ષણો મોટા પુરુષના લખ્યા છે, એમાં કોઈ જગ્યાએ ચમત્કાર એવું લક્ષણ લખ્યું નથી. આ તમારી બુદ્ધિનું માનેલું અહમમાંથી ઉત્પન્ન થયેલું લક્ષણ છે. કરોડ જન્મ લઈને કરોડ વખત આ સત્સંગની અંદર ગોપાળાનંદ સ્વામી ખોડશો કે મુક્તાનંદ સ્વામી ખોડશો કે દાદો ખાચર પર્વતભાઈ ખોડશો તો નહીં મળે. હજુ માનસી પૂજા શું છે એ ખબર નથી, અને વર્ષોથી ગોપાળાનંદ સ્વામીને ગુરુ માનું છું. આ બધું અહમમાંથી ઉત્પન્ન થયેલું છે, અહમમાંથી. ગોપાળાનંદ સ્વામીની વાતોની ખબર છે? તો કે છે સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો છે. મેં કહ્યું ગુરુની વાતો છે, ખબર નથી? આવું થાય. હવે આવા જે વ્યક્તિત્વ જે કોઈ ધરાવતા હોય, આ રીતની જેની બુદ્ધિની, આ દ્રષ્ટાંતો મેં એટલા માટે દીધું કે આ પ્રકારની જ્યારે બુદ્ધિની આંટીઓ પડી જાય છે ત્યારે સત્સંગની અંદર ક્યારેય દિવ્ય સંતો ભક્તો ઓળખાઈ શકતા નથી. જેના જીવનથી આપણે આપણા જીવનને ઘડી શકીએ એવા સાધુ અને હરિભક્તોની હારમાળાઓ આપણી નજરની સામેથી ચાલી ગઈ હોય તો પણ ઓળખાતી નથી. ક્યાંક આપણા અહમભાવમાં નથી ઓળખાઈ, ક્યાંક હું બહુ સમજું છું એમાં નથી ઓળખાઈ, ક્યાંક મેં તો કેટલાયને જોઈ કાઢ્યા એમાં નથી ઓળખાય. સમજ્યા ને? મેં તો કેટલાને જોઈ કાઢ્યા, 85 સાલથી જોઉં છું, 18 સાલ આવી, એટલાને જોઈ કાઢ્યા, જોઈને સાંભળીને નાખ્યા, કેટલાયને સાંભળી નાખ્યા, કેટલાયને જોઈ કાઢ્યા, કેટલાયને મળી લીધું, મળી લીધું, કોઈને સેવ્યા નહીં, મળી લીધું બધા બહુ ને, કેટલાને મળ્યો છું. આવા બધા મનની ગ્રંથિઓથી ઉત્પન્ન કરેલા પોતાના સ્વની અંદર રાજતા વ્યક્તિઓને ક્યારેય પણ ભગવાનના મૂકેલા સેમ્પલો ઓળખાતા નથી. સત્સંગમાં શ્રીજી મહારાજે ગ્રહસ્થ અને ત્યાગીમાં પોતાના સેમ્પલો મૂકે છે. જેમ પેલો કોઈ વેપારી હોય ને, એ છે ને એના સેમ્પલો એના શોરૂમમાં મૂકે અને માલ ગોડાઉનમાં નાખે, એમ શ્રીજી મહારાજે સત્સંગરૂપી શોરૂમમાં અમુક પોતાના સેમ્પલો મૂક્યા હોય કે જેને હાલતા ચાલતા જોતા એને ઓળખી લે, કડી લે, જાતા આવતા પાસ વાસ વસતા એની પાસે વસતા, એની પાસે જતા એ આવતા હોય ત્યારે કેમ ન કડાઈએ, કહો તઈએ, કેમ કડાઈ ના જાય, ખબર જ પડી જાય કે આની ક્રિયા બીજાના જેવું નથી, આનું બોલવું બીજાના જેવું નથી. સ્વામી કે અમુક અમુક જે વાતો સ્વામી કરતા, સ્વામી કે આ વાતો શીખીને કરતા પણ આવડે એવી નથી.
શીખીને કોઈ કરવા જાય ને તોય ના આવડે. ભગવાનના મોટા પુરુષો, ભગવાનના એવા સંતો ભક્તો જે બોલતા હોય, જે વર્તન કરતા હોય ને, આપણે જોઈ શકીએ કે આ બહુ દિવ્ય છે, બહુ દિવ્ય રીતે વર્તે છે, બહુ દિવ્ય ગુણો છે, બહુ સુંદર બોલે છે, બહુ સરસ વર્તન કરે છે. આપણે એવું કરવા જઈએ ને તોય ઊંધું પડે, તોય ના કરી શકીએ. હાવ હોય સામાન્ય, સાદું જ બોલવું ચાલવું બેસવું ઉઠવું હાવ સાદું હોય, પણ એવું વર્તન આપણે ના કરી શકીએ. આપણને એટલો ખ્યાલ આવી જાય કે આ છે મનુષ્યની જેમ રહે છે, પણ આ મનુષ્ય નથી. કારણ કે આવી ક્રિયા દેવ કે મનુષ્યમાં હોય નહીં, દેવ કે મનુષ્યમાં આવી ક્રિયા ના હોય, ખ્યાલ આવી જાય. પણ એ બધી મુમુક્ષુને ખબર પડે, જે વિચક્ષણ હોય, મુમુક્ષુ હોય, કલ્યાણના ખપવાળો હોય, એને આ બધી ખબર પડે. બીજાને કાંઈ ખબર પડે નહીં, ગબરગણને કશી ખબર ના પડે. પૂજ્યપાદ ગુરુજી વરતાલના મોટા વહીવટમાં જ્યારે આજથી 8 વર્ષ પહેલાં હતા, ત્યારે કેટલી મોટી ઉપાધિઓ સંપ્રદાયની સત્સંગની ચાલતી હોય, ગુરુજીનું પારાયણ હોય, અને પારાયણ શરૂ થતાં પહેલાં હજુ ગાડીમાં તો એ ઉપાધિઓ અને વ્યવહારોની અઢળક વાતો કરવી પડે, ઉપાધિ લેવી પડે. અને ગુરુજી ત્યાંથી ગાડીમાંથી ઉતરી અને સ્ટેજ ઉપર જઈને વ્યાસપીઠિકા પર બેસે ત્યારે મહારાજના ચરિત્રોની કથા કરે 2-3 કલાક. તેમાં મસ્ત બની જાયને જે જે જગ્યાએ મહારાજના જે જે પ્રકારના ભાવ આવે, નીલકંઠવર્ણીની કથાઓ આવે, મહારાજને જે દુઃખ પડી એ આવે તો આંખમાંથી આંસુડા ચાલ્યા જાય. 2 વસ્તુનો સમન્વય ક્યારેય પણ સામાન્ય વ્યક્તિમાં નથી થઈ શકતો. વ્યવહારનું પ્રધાનપણું હોય, કરવું પડ્યું હોય કોઈ કારણસર, અને એની સામે આધ્યાત્મિકતાને પણ એટલી જ પ્રધાનપણે રાખી શકે. વ્યવહારની અંદર અવરાઈ ગયેલા હોય એમ લાગે કે આ તો 1 અઠવાડિયાથી મહિનાઓથી વ્યવહારમાં જ અવરાઈ ગયેલા છે, અને જ્યારે ભગવાનને વિશે જાય ત્યારે જાણે ઓલું કર્યું જ નથી. આ શું સામાન્યથી થાય, ફેર ચડી જાય. એક લગ્ન કરવા નીકળ્યા હો ને તમે, ગૃહસ્થ આશ્રમમાં છો અને તમારે જિંદગીમાં 2 લગ્ન આવે તો 1 લગ્ન કરવાનું હોય ને તો લગ્નના શું ચડી જાય, વર્ષ સુધી તો ફેર ચડે અને ચડાવાય પડે. હોલ ના મળે, તમે 2 વર્ષ પહેલાં બુક ના કરો તો હોલ મળે, હોલનું બુકિંગ, બીજી ખરીદી, આ કોને આમંત્રણ, બધું જ કરવું પડે ને. એક નાનો પ્રસંગ તમારે જન્મદિવસનો કરવો હોય તો એ ગૃહસ્થ આશ્રમમાં વ્યવહાર છે, હું એવું નથી કહેતો એ ખોટું છે. પણ એ જે ફેર ચડ્યો હોય એને પાછો ઉતારવો, એ લગ્ન પતી જાય, એ બર્થડે પાર્ટી પતી ગઈ, એ બધું જ તમારો જે પ્રોગ્રામ હતો એ પૂરો થઈ ગયો, અને આજે હાજે હંકેલો થયો, તમારો બધો વ્યવહાર પૈસા લેવા દેવાનો પતી ગયો, અને હવે તમે કાલ સવારમાં પૂજા કરો છો ત્યારે માનસી પૂજામાં સીધું જ અક્ષરધામને, ચિદાકાશને, મુક્તોને, મહારાજને, એ સિવાય કાંઈ ના આવે તો સમજવાનો ગોલાનો ફેર ચડ્યો. પણ ઓલો ફેર ઉતરતા 6 મહિના થાય બીજા તો કેટલો ફેર ચડી ગયો કહેવાય, ચડી ગયો ને. પણ ભગવાનના જે પાકા ભક્તો હોય એને કાંઈ ના હોય, હું કરું છું, મારી ફરજમાં આવે છે, કરું છું. ભગવાનમાં જોડાય તો એવા જ જોડાઈ જાય, પેલો વ્યવહારનો ફેર જ ના હોય. ભગવાનના એવા મોટા સાધુ હોય, એને કોઈ વ્યવહાર કે કોઈ ગમે એવી મોટી પ્રવૃત્તિ કરી એનો કોઈ ફેર જ ના હોય. ભગવાનની અંદર જ્યારે જાય તો કે જાણે ઓલું થયું જ નથી. એના પરથી ઓળખવા, આ સ્વામી અહીંયા આગળ વાત કોની લખે છે, એવા જે છે એને ઓળખી લેવાની વાત લખે છે. આપણે ભલે એવા ના થયા પણ એવાને ઓળખેલા હશે, અને એવામાં હેત હશે ને તો એવાની વાત મનાશે. એવાની ભેગા હેત રાખવાથી એના જેવા ગુણ આપણામાં ક્યારેક આવશે, એટલે એવાને ઓળખી લેવા જોઈએ. અને એવા હોય તો એ નથી ઓળખી શકતા, એ તો ગબરગંડ છે, એને ગબરગંડ કહેવાય. કે ભેગો હોય, બધું જોવે, સાંભળે, તોય પણ એની બુદ્ધિના તાળા ના ખુલે કે આવું સારું મનુષ્યમાં ના હોય. આ મનુષ્યમાં ક્યાંથી હોય, કોઈ સામાન્ય સાધક હોય એમાંય આવું તો ના જ હોય. આ સાધકનું કામ નથી, આ તો ભગવાનને બહુ વાલા હશે, ભગવાનના પોતાના ભગત હશે.
ભગવાને પોતે મારા ઉપદેશ માટે જ આમનું જીવન રચ્યું હશે. સામાન્યમાં આવું ના હોય એમ તરત એને અનુભવાય અને ત્યાંથી પાછો વળે. કેટલાક ભગવાનના ભક્તો એવા છે, સત્સંગ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી રાખ્યું છે, પોતે સત્સંગ માટે અઢળક સંપત્તિ અને અઢળક વાપરે છે, પોતાનું તન મન ધન પુત્ર પરિવાર બધું જ સત્સંગને અર્થે અર્પણ કર્યું છે, છતાં પણ સત્સંગની અંદર 5, 10, 25, 50, 100, 200, 500 સમુદાય હોય અને એની અંદર કદાચ ક્યારેક કોઈ તરફથી એનો ઉપહાસ થાય, કોઈ તરફથી એવા હરિભગતની ટીકા ટિપ્પણી થાય, એ પરિવારની ટીકા ટિપ્પણી થાય, તો પણ દાસત્વ ભાવે સહન કરીને એ સત્સંગના સમુદાયને જાળવી રાખતા હોય આવા ભગવાનના ભક્તો છે. પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને રાખ્યું છે એને ભગવાનને સાધુ સારી રીતે જાણે છે, પોતાના પુત્ર પરિવારને પણ સત્સંગના અર્થે કરી રાખ્યો છે અને ભગવાનને સાધુ હૃદયથી પ્રમાણ કરી શકે છે કે આ ભગત તે આવો જ છે, એવા ભગતની પણ ટીકા ટિપ્પણી થાય, એવા ભગત ઉપર પણ કદાચ કારણ વિનાનું કોઈ કલંક કોઈ દ્વારા અણહમજુ દ્વારા નાખવામાં આવે, રાગ દ્વેષથી કંઈ કરવામાં આવે એવું થાય, ઈર્ષા ભાવથી કરવામાં આવે એવું થાય, તો પણ એવા ભક્તોને એવા પરિવારો એને પી જાય છે, સહન કરે છે, દાસભાવે વર્તે છે. જે સંતો અમે કામ કરીએ ને એવું કામ એ લોકો કરે છે. અમે તો સાધુ છીએ, કોઈ જીવથી ગમે એવું થયું હોય તો એ આવે, ઓહો મારી ભૂલ થઈ ગઈ, તો સંતો કાંઈ એવું ના કે જા જા આવે બીજું કરજે, બીજું ગોતજે, બીજા પાસે જાય, એમ ના કે સારું કંઈ વાંધો નહીં ભગત ભૂલી જાઓ, એમ જ કહી દે. કેટલી વસ્તુ ખબર પડતી હોય કે આ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરે છે, સંતને ખબર હોય તો પણ એને જણાવે નહીં, પી જાય. એનો જીવ કેવી રીતે બળિયો થાય એવો પ્રયત્ન કરે, સાધુ આવું કરે. એવું તો આજે કેટલાક હરિભક્તો કરે છે, દાસત્વ ભાવે, હાવ દાસત્વ ભાવે પી જાય છે. અમને ખબર પડે કે જો એવા હરિભગત પીવે નહીં ને તો હમણાં ભડાકો થઈ જાય. જે જે જગ્યાએ થોડો થોડો સત્સંગ ક્યાંક હાલતો હોય અને એવા જો પીવાવાળા હરિભક્તો ના હોય ને તો ભડાકો થઈ જાય, આમાં રાતોરાત દોડવું પડે બધે. પણ એવા ભક્તો છે, પી જાય છે, એને પણ અમે સારી રીતે ઓળખીએ છીએ. અણસમજું છે એને પણ જાણીએ છીએ કે આની અણસમજણ છે. ઘણીક વાત એવી હોય કે આપણને આગળ પાછળની પૂર્વાપરની ખબર ના હોય. આટલો મોટો સત્સંગ છે ને, એની અંદર કોઈ હરિભગત ક્યારે કેવી રીતે કેમ કરીને શું કરતા હોય એ આપણને ખબર ના હોય, આગળ પાછળની કશી ખબર ના હોય. અને આપણે શું કરીએ ખબર છે, વર્તમાન પરિસ્થિતિ થોડી જોઈ નથી અને ટીકા કરી નથી, કારણ કે એને ખબર જ ના હોય, એને ખ્યાલ જ ના હોય કે આવું કરાય કે ના કરાય, આની અંદર શું હશે શું નહીં હોય એનો એને ખ્યાલ ના હોય. એટલે જે આપણો વિષય ના હોય, જે આપણો સબ્જેક્ટ ના હોય, જે આપણને સોંપ્યું ના હોય, એમાં ક્યારેય પણ કોઈ ભગતનું એનાલિસિસ કરવામાં પડવું નહીં. કોઈ સંતનું જે આપણને સોંપ્યું નથી એનું એનાલિસિસ જ ના કરવું. જે આપણને સોંપ્યું છે આપણા કલ્યાણની જવાબદારી આપણને સોંપી છે કે ભાઈ એમાં મહેનત કરજો તો એ કરો. પાંચની જવાબદારી આપણને સોંપી નથી તો કોઈના જીવનમાં ડોકિયા કરીને એની આગળ પાછળની કાંઈ ખબર હોય નહીં અને જો આપણે કૂદી પડીએ તો એમાંથી મોટું નુકસાન થાય, ખબર ના હોય. કેટલાક ભક્તો આ સત્સંગમાં એવા છે કે જે ભક્તો પોતાનો મહિને પોતે એ ભગવાનને પોતાની અમુક સેવા અર્પણ કરી દેતા હોય. ભગવાનને મોટા ઉત્સવ સમય થાય ને ત્યારે એ લોકો કોઈ જગ્યાએ ક્યાંય યજમાન પદે ન રહી શકે, કારણ કે એ મહિને પોતાની સેવાને આ સત્સંગને અર્પણ કરી દે છે. અને જ્યારે મહિને અર્પણ કરે છે ત્યારે એક મુખ સેવક તરીકે અર્પણ કરે છે, એટલે એની સેવાની ક્યારેય પણ કોઈ જાહેરાત થતી નથી. ઉત્સવ સમયો આવ્યો ત્યારે જે લોકો એ રીતે રેગ્યુલર સેવા ન કરતા હોય, એ ઉત્સવ સમયો આવ્યો ત્યારે યજમાન થતા હોય મોટા. હવે યજમાન થયા, ઓલો પરિવાર રેગ્યુલર સત્સંગમાં આવે છે, આખા સત્સંગને એમ લાગે કે આનો તો કોઈ દિવસ થાળે બોલાતો નથી. પાછું આ બધું એનાલિસિસ જેને નથી કરવાનું એ ડાપણ કરે ને ત્યારે જ પ્રોબ્લેમ છે.
હવે થાળ એનો આવે છે કે નથી આવતો એ કોઈને જોવાનો અધિકાર છે? એ કોને જોવાનું છે? એને જોવાનું છે, ભગવાનને જોવાનું છે, અને સાધુને જોવાનું છે, જવાબદારીવાળા સાધુને. એ જવાબદારીવાળા સાધુને, બીજાને જોવાની જરૂર નથી. જેની જવાબદારી એ સેવાની છે વ્યવહારિક, એ જોવે કે ભાઈ આને આટલી ખામી છે, પણ એ સિવાયનો બાકીના બધા જો ડાપણિયા થાય અને ઓલા ભગતનું એનાલિસિસ કરે. હવે ઓલો ભગત ઓલો વર્ષે એકવાર યજમાન થઈને જેટલું દેતો હોય ને એના કરતાં 10 ગણું વગર યજમાન થયે મંદિરને સમર્પિત થઈને દેતો હોય સત્સંગમાં, એક્સ વાય ઝેડ જગ્યાએ દેતો હોય. પણ એ સત્સંગને જેટલું જેટલી સત્સંગની અંદર ઓલો વર્ષે એકવાર યજમાન થઈ જેની ટીકા કરવા વાળો છે, વિચારવા વાળો છે, એ પ્રકારના ઝેરી વિચારો ઉત્પન્ન કરવા વાળો છે, એ વ્યક્તિ જેટલું વર્ષમાં કરી શકે ભગવાન માટે, એનાથી ઓલો 10 ગણું ને 100 ગણું કરતો હોય વગર નામે, નામ વિના. હવે એને ભગવાન અને સાધુ જાણતા હોય, એની ઉપર અત્યંત રાજીપો હોય કે કેવી સમજણ છે આની. હવે ઓલો જે ટીકા ટિપ્પણી કરવા વાળો છે, ઝેરી વિચારો વાળો, સમજાને પોઈઝન બુદ્ધિ વાળો, એને સેવા તો કરી પણ એની બુદ્ધિ કેવી છે? પોઈઝન વાળી છે, ઝેર વાળી છે. ભાઈ તને સેવા કરવાનો અધિકાર છે, બીજાએ કરી કે ના કરી એ જોવાનો અધિકાર તારો નથી. તમને દાન કરવું હોય તો દાન કરવાનો અધિકાર છે, બીજાએ કેટલું કર્યું નથી કર્યું ને આવે છે 365 દિવસ ને કરતા નથી એ જોવાનો અધિકાર આપણો નથી. આપણે તનથી સેવા કરતા હોઈએ અને કોઈ આપણને ના દેખાય કે આ તનથી સેવા નથી કરતા, કેમ નથી કરતા એ જોવાનો કે બોલવાનો અધિકાર આપણો નથી. એના જવાબદાર આપણે હોઈએ તો જ આપણે વાત કરાય, એ પણ યોગ્ય જગ્યાએ વાત કરાય. સત્સંગની અંદર શ્રીજી મહારાજ કે અમારે કુસંગનો ભાગ આજ કાઢવો છે, એમ છે ને. આ પ્રકારના કુસંગો આપણે સારા કહેવાતા હોય તોય પડ્યા હોય, ધ્યાન ના રાખીએ તો, ચાંદ્રાયણ કરીએ તોય પડ્યા હોય, ધારણા પારણા કરીએ તોય પડ્યા હોય, એકટાણું કરીએ તોય પડ્યા હોય, હો માળા કરીએ તોય પડ્યા હોય, વચનાવત વાંચીએ તોય પડ્યા હોય, નિષ્કુળાંત કાવ્યની કથા કરીએ ને હવારમાં સાંભળીએ તોય પડ્યા હોય, હરિચરણ સાગરની કથાઓ કરીએ સાંભળીએ તોય પડ્યા હોય, આ અવગુણોને કાઢવા, આવા અવગુણ હોય ને એને કાઢવા. જે આપણી જવાબદારી નથી, જે આપણને સોંપવામાં આવ્યું નથી, એની ઉપર માઇન્ડ ના દોડાવો, ક્યારેય ના દોડાવો. કારણ કે આગળ પાછળની પૂર્વ ભૂમિકાઓ આપણને કશી જ ખબર હોતી નથી, કઈ જ ખબર ના હોય. એક હરિભગત વર્ષો પહેલા સંસ્થાની અંદર સેવા આપે એની, ગરીબ છોકરાઓ માટે આપે. પછી એના કોઈ ભાઈઓ હતા, એને લોકોને મકાનો બાંધવા માટે પૈસા નહોતા અને પાણી પડે છાપરામાંથી ને બધું હતું. એ ભાઈઓ ભાઈઓને સંબંધ નહીં બહુ, પણ ગુરુજીને પેલા ભાઈઓએ ગામડાવાળા ભાઈઓએ કીધું કે મારા ભાઈ છે વિદેશમાં રહે છે, તમારા આશ્રિત છે, જો તમે એને રિક્વેસ્ટ કરો તો અમને થોડાક પૈસા આપે, તમે મકાન બાંધીએ. ઓલા બે ભાઈને બિલકુલ બને નહીં. ગુરુજીએ ઓલા ભગતને કીધું, ભગત તમે સંસ્થામાં આપો છો સેવા, એની જગ્યાએ તમે એ સેવા તમારા ભાઈઓને આપો 2 વર્ષ. આપણે ગરીબ છોકરાઓને છે, તમારા ભાઈઓ ગરીબ છે, મારી એવી ઈચ્છા છે, એ સત્સંગી છે, તમારે ભલે વ્યવહારનું કંઈ બનતું હોય ના બનતું હોય પણ આપ એને આપો. ઓલા ભગત તરત ગુરુજીના વિશ્વાસ હોય એને તરત ઓલા ભાઈઓ માટે પૈસા આપ્યા, ઓલાના ને આ મકાનો બનાવ્યા. પણ એ ભાઈએ એવું કીધું કે હું પૈસા આપીશ પણ સંસ્થાને આપીશ, ભલે સંસ્થામાં જમા ના લો પણ બધું એને ત્યાં રેતી કપચી સિમેન્ટ ઈંટો જે પહોંચે ને એ બધું જ હિસાબ સંસ્થા રાખે. કારણ કે મને એની પર વિશ્વાસ નથી, એનું ઘર બાંધી દો, તમે કીધું મારે બાંધી દેવાનું, પણ સિમેન્ટ ને બધું જ સંસ્થા નક્કી કરે ને એટલો સિમેન્ટ જાય, કડિયા સંસ્થા નક્કી કરે ને ચૂકવવાના. તો કે સારું, આપણા 2 ભગતો છે, એ ભગતો તમારા પૈસાનો વ્યવહાર કરે અને એ ભાઈઓને બધા સમજો, એ તમને મોકલી દેશે હિસાબ. થઈ ગયું. આ ભગતને સંતોષ કે મને કીધું એક સાધુએ, સદગુરુએ મારા, મેં કરી દીધું, એને સેવા કરી દીધી. ઓલા જેને મકાન બાંધી દીધા એને શું ટીકા કરી ખબર છે? કે સંસ્થા આમાંથી થોડુંક ખાઈ ગઈ. બોલો, એના પ્રારંભમાં હતું? એના પ્રારંભમાં હતું? નહોતું.
સંતના કહેવાથી કર્યું તેને એમ થયું કે આ સંસ્થાના જે માણસો જે બે કારભારી રાખ્યા હતા એ બે કારભારી ઓલા બિલકુલ કોઈ દી આગુ પાછું કરે એવા નહીં, પણ કે આમાંથી છે ને 50,000 લાખનો સોદો આમને પાડી દીધો. આખરે આવું કલંક મૂક્યું. બોલો, બુદ્ધિની વિપરીતતા તો જુઓ કેટલી વિપરીતતા. જે આપણો અધિકાર, હવે શું થયું, ઓલા ભગતે આ સેવા કરી એટલે એની 3 વર્ષની સેવા આવી ગઈ. 3 વર્ષની સેવા, 3 વર્ષ સુધી એને સેવા જ નથી કરવાની. હવે એ ભગત સત્સંગમાં બિલકુલ સેવા ના કરી શકે. એટલે સત્સંગની અંદર જે સેવાનો થોડો હિસાબ રાખતો હોય કે સત્સંગની અંદર એનું ક્યારેય નામ ના બોલાય, એવું તો કહેવાય નહીં કે આવું કરાયું છે આ ભગત જોડે. હવે એ ના થાય ત્યારે બીજાને આ બેઠા બેઠા શું વિચારે, હમણાં તો હાવ જુઓ ને ખાઈ પીને છૂટા, કોઈ દિવસ કોઈ થાળ નહીં કાંઈ નહીં કશું નહીં, પણ એની આગળ પાછળની આપણને ખબર હોય. એટલે આપણો જે અધિકાર ના હોય ને એનો વિચાર જ નહીં કરવાનો કોઈ બાબતનો નહીં. આ તો ઠીક છે વ્યવહાર બાબત, કોઈ બાબતનો નહીં. આપણો જે અધિકાર નથી એ કોઈ દિવસ જોવા જાણવાનો પ્રયત્ન કોઈ વ્યક્તિએ જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એને ના કરવો જોઈએ. પ્રશ્ન થાય તો જવાબદાર વ્યક્તિને પૂછી લેવું જોઈએ કે મને આવું ઘૂંચાયા કરે છે, આમાં સાચું શું હોય, પૂછી લેવું જોઈએ. બહુ ઘૂંચોઈએ તો, આપણે એવી સ્થિતિવાળા ના હોઈએ તો પૂછી લેવું, પણ પોતાની જાતે એનાલિસિસ કરીને, પોતાની જાતે રિઝલ્ટ બનાવીને, પોતાની જાતે સર્ટિફિકેટ પોતાના માઇન્ડમાં મૂકી દેવું કોઈ ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનું, તો કલ્યાણના માર્ગમાં જબરજસ્ત વિઘન આવી શકે છે. માટે પહેલાં તો ઓળખવા, આપણી પાસે બેસે ઉઠે હાલે ચાલે એમાં જ ઓળખાઈ જાય ભગવાનના સાચા ભક્તો, પણ બુદ્ધિ શુદ્ધ જોઈએ, નહીં તો કોઈ ના ઓળખાય. મુક્તાનંદ સ્વામી નથી ઓળખાના, ગોપાળાનંદ સ્વામી નથી ઓળખાના, ગુણાતીતાનંદ સ્વામી નથી ઓળખાના. સ્વામી કે પરદેશથી લોકો વાતો સાંભળવા આવે છે ને અમારા ઉપર બેઠા વાહર ખાય છે, તે એમને વાહર ખાતા હશે, ઓળખ્યા હોય તો વાહર ખાઈ શકે, એક એક શબ્દને જીલવા પહોંચી જાય સ્વામીનો. પણ વાહર ક્યારે ખાઈ શકતા હોય કે એને સ્વામીનો એટલો મહિમા ના હોય ત્યારે વાહર ખાઈ શકે, બાકી એક એક શબ્દને જીલી લે પાત્ર. કરતા ન કરતા હરતા ફરતા ગાતા વાતા વળી હસતા હોય રોતા ધોતા પોતા પહેરતા પરખીએ છતાં વક્તા જાણો સુખદ સોયે સાચા ભક્તની રીત. એવો સાચો ભક્ત હોય એ કાંઈ કરતો હોય, એ ક્યાંક હરતો હોય, એ ક્યાંક ફરતો હોય, એ ગાતો હોય, અરે એ કંઈક વગાડતો હોય, એ હસતો હોય, ક્યારેક ભગવાનના વિયોગમાં રોતો હોય. ભગવાનનો ભક્ત કેવો અવધૂત દશાવાળો હોય છે શ્રીમદ ભાગવતની અંદર. ભગવાનમાં મસ્ત કેવો ભક્ત હોય છે, ક્યારેક ભગવાન આગળ નાચવા લાગે છે, ક્યારેક ભગવાન આગળ રડવા લાગે છે, ક્યારેક ભગવાનને જોઈને હસવા લાગે છે, ક્યારેક એકલો એકલો એકાંતમાં બેઠો ભગવાનની સાથે વાતો કરે છે, ક્યારેક વાતો કરે છે, ક્યારેક અચાનક હસે છે, ક્યારેક અચાનક વાતમાં રડી પડે છે. એને કોઈક વાર સન્માનના યોગ થાય ત્યારે દુઃખી દુઃખી થઈ જાય છે. એવો ભગવાનનો ભક્ત લક્ષણથી ઓળખવા પડે, લક્ષણથી. અને એ લક્ષણથી જ્યારે ઓળખીએ ને ભગવાનના મોટા પુરુષોને, ભગવાનને એવા ઓલિયા ભક્તોના લક્ષણ શાસ્ત્રની અંદર આપણી બુદ્ધિથી બહારના લખેલા છે, આપણી બુદ્ધિથી બહુ પરના લખેલા છે, બહુ પરના. માટે બુદ્ધિને સહારો છે ને શાસ્ત્રથી લેવો, શાસ્ત્રથી. બુદ્ધિનો સહારો શાસ્ત્ર દ્વારા લેવો. શાસ્ત્રનો સહારો જો બુદ્ધિથી લેવા ગયા ને તો પ્રોબ્લેમ થઈ જાય એવું છે. બુદ્ધિને સહારો શાસ્ત્રનો આપવો એ બરાબર છે. એને કહેવાનું તું શાસ્ત્રના આશરે હાલ, પણ બુદ્ધિના આશરે જો શાસ્ત્ર હાલતું થઈ ગયું તે દિવસે પ્રોબ્લેમો સર્જાયા છે. શાસ્ત્રના આધારે બુદ્ધિને કરવી, બુદ્ધિને આધારે શાસ્ત્રને ના કરવું. કારણ કે જે શાસ્ત્રના શાસ્ત્ર છે સત્પુરુષના કરેલા છે, સત્પુરુષના રદગત અભિપ્રાય પ્રમાણે બુદ્ધિને કરવી, બુદ્ધિ પ્રમાણે સત્પુરુષના રદગત અભિપ્રાયને કરવા મહેનત ના કરો. કારણ કે એમાં રદગત ના રહે, બુદ્ધિનો જ અભિપ્રાય આવે, શાસ્ત્રનો ના આવે બુદ્ધિનો જ આવે. રોતા ધોતા પોતા એ કપડાં પહેરતા હોય,
ભગવાનની આગળ રડતા હોય, ભગવાનની આગળ હસતા હોય, નાચતા હોય, ઓળખાઈ જાય કે આ ભગત છે, ભગવાનનો પાકો ભક્ત છે, એનો બહુ મહિમા સમજવો પડે. એને ગાંડો ગેલો નરસિંહ મહેતાને ગાંડો ગેલો બુદ્ધિ વિનાનો સમજે એને કાંઈ ફાયદો ના થાય, પણ જેને એમ લાગે કે ઓહો આ તો ઓલિયો પુરુષ છે એને ફાયદો થાય, બીજાને ફાયદો ના થાય. ઓળખવા એ કામ છે. જે જે આચરણ સાચા સંત આચરે તે તે સર્વે છે વળી સુખકારી. સાચા સંત જે જે આચરણ કરે એ બધામાંથી સુખ જ આવે. એ કદાચ ક્રોધને ગ્રહણ કરે ને આપણને બે કઠણ શબ્દ કહે ને તો પણ તમે વિચારજો, કોઈ દિવસ કોઈ મોટા સંતો ભક્તો કંઈક આમ બે કઠણ વચન કહે ને તો એને યાદ કરીને આપણને આમ ખુશી થશે, આનંદ થશે. જો મારી પર આવી રીતે ગુરુજી આવી રીતે મારી પર બે બહુ કઠણ શબ્દ મારી પર ખીજાના હતા, એ સાંભળીને માણસને ખુશી થાય. સાચા સંત ભક્ત એવા હોય, એના ક્રોધ જે ક્રોધ એ તો વિરૂપ છે ને એને ગ્રહણ કરેલો હોય તો પણ એને સાંભળીને આપણને આનંદ થાય કે આવા શબ્દો મારા માટે ક્યાંથી, મારી ઉપર આવા નિધડક થઈને મને કહે છે એમની કેટલી મોટી મારી પર દયા છે, એને દયા સમજે. મુમુક્ષુ પહેલાં થવું પડે, મુમુક્ષુ થઈએ તો જ આ બધું ઓળખાય, નહીં તો બધું જાય પાણીમાં, કશી ખબર પડે નહીં. ગબરગંડ છે ને એ તો સત્સંગમાં 100 વર્ષ કાઢે ને તોય કંઈ એને ખબર ના પડે. અખંડ ધામમાં એ જ પહોંચાડે નિષ્કુળાનંદ કહે છે વિચારી. ભગવાનના ધામમાં એવા સંતો પહોંચાડે, ભગવાનના ધામમાં એવા ભક્તો પહોંચાડે કે જેનું આચરણ તમામ મુમુક્ષુ માટે સુખકારી થાય. મુમુક્ષુ માત્ર માટે જે સુખરૂપ હોય, મુમુક્ષુ એવા સત્પુરુષ એવા સંત અને ભક્તની પાસે જાય એટલે પરમ સુખ્યો થઈ જાય, સુખ્યો થઈ જાય. ગમે એવા દુઃખના દરિયામાં ડૂબેલો હોય પણ એવા સંત અને ભક્તની સાથે રહેતો થાય પરમ સુખ્યો થઈ જાય, એના અંતરમાં સુખના આનંદના ફુવારા છૂટે. સમજવું, આ ભગવાનના જ સંત છે, આ ભગવાનના જ ભક્ત છે, આ ભગવાનનું પોતાનું સર્જન છે, આ સત્પુરુષ છે, આ નૈમિક શારણ્ય ક્ષેત્ર છે. આનાથી મહાન ને મોટું નૈમિક શારણ્ય ક્ષેત્ર બીજે ક્યાંય ના હોય, જ્યાં મારી ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ જાય છે, જ્યાં મારા ઉદ્વેગો સમી જાય છે, જ્યાં મારા તમામ સ્વભાવો ટળી જાય છે, જ્યાં આગળ મારું જીવન દિવ્ય બની જાય છે, જ્યાં મને દિવ્ય જીવનનું વિઝન મળી જાય છે, આ ભગવાનના સાચા સંત અને ભક્ત છે. એવાને ઓળખી એવાનો સંગ મન કર્મ વચને જે કરે છે એ ભગવાનના અખંડ ધામમાં પહોંચે છે. નિષ્કુળાનંદ સ્વામી આવી વાત અહીં લખે છે. સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, માટે એવા ભગવાનના સાચા સંતો ભક્તોની રીત સાચી છે. એવાને ઓળખી એવાને વળગવું એમ સ્વામી આ પદ 14માં આપણને સર્વને શીખવાડે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.